स्टूडेंट्स, आप सब कैसे हो? तमे बधाए ગુજરાતીની પહેલી વિડિયો જોઈ લીધી હશે, માતૃભૂમિની. અને માતૃભૂમિનું મેં તમને સરસ મજાની સમજણ આપી, તમે સમજી ગયા હશો. માતૃભૂમિ માટે પ્રેમ, દેશ, દાજ હોવો જ જોઈએ. હવે આજના વિડિયોની અંદર આપણે પ્રશ્નના ઉત્તર લખવાના છે. પણ મને આ માતૃભૂમિ કાવ્ય ભણ્યું ને તો મને પણ બહુ ગમે ને મારે એના માટેની આમ તો પિક્ચરની પંક્તિ છે, પણ હું તમને કહેવા માગું છું. ભારત હમકો જાનસે પ્યારા હૈ, સબસે પ્યાર સબસે ન્યારા ગુલિસ્તા હમારા હૈ. સદીઓ સે ભારત ભૂમિ દુનિયા કી શાન હૈ, ભારત માં કી રક્ષા મેં જીવન કુરબાન હૈ. પિક્ચર કા હૈ પર બહુત હી હૃદય સ્પર્શી હૈ વિદ્યાર્થી મિત્રો. તો ચાલો આપણે આજે પ્રશ્નોના ઉત્તર લખવાનું ચાલુ કરીશું. માતૃભૂમિ ક્વેશ્ચન આન્સર, પ્રશ્નોના ઉત્તર આપણે જોઈશું. એક્સરસાઇઝ 1, પહેલું પ્રશ્ન છે, આ કાવ્યમાં સ્વર્ગ કોના માટે વપરાયો છે? સ્વર્ગ શબ્દ કોના માટે વપરાયો છે? આ કાવ્યમાં સ્વર્ગ શબ્દ માતૃભૂમિ ભારત માટે વપરાયો છે. પ્રશ્ન 2, કવિએ ભારત ભૂમિને સ્વર્ગથી પણ સારી કેમ કહી છે? આન્સર, કવિએ ભારત ભૂમિને સ્વર્ગથી પણ સારી કહી છે, કારણ કે અહીં દેશ ધર્મ આગળ કોઈ વર્ગ નથી, માતૃભૂમિ જ મહાન છે. ક્વેશ્ચન 3, આપણા દેશમાં જાતિ અંગે કેમ ભેદ નથી? આપણા દેશમાં બધા જ ધર્મ, ભાષા અને જાતિના લોકો શાંતિ અને સંપથી રહે છે, માટે આપણા દેશમાં જાતિ અંગે કોઈ ભેદ નથી. પ્રશ્ન 4, દરેક ભારતવાસીઓની સી પ્રતિજ્ઞા હોવી જોઈએ? દરેક ભારતવાસીઓની દેશની રક્ષા કરવી એ દરેક ભારતવાસીઓની પ્રતિજ્ઞા હોવી જોઈએ. એક્સરસાઇઝ 2, કાવ્યની પંક્તિ પૂર્ણ કરો. માતૃભૂમિ ભારતની આગળ કોઈ વર્ગ નથી, દેશ ધર્મ આગળ કોઈ વર્ગ નથી, અમને અમારી માતૃભૂમિ પ્રાણથી પણ પ્યારી છે, અલગ અલગ ભાષા પણ વાણી બધાની એક છે, નદીના કલકલમાં વહેતું પાણી એક જ છે, હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ દરેકનું લોહી એક જ છે. પૂર્ણવિરામ. માતૃભૂમિની રક્ષા કરવી એવી અમારી ટેક છે. ક્વેશ્ચન અને આન્સર એ રીતે તમારે લખવાનું છે. એક્સરસાઇઝ 2 મેં લખી છે. હવે એક્સરસાઇઝ 3 છે. એક્સરસાઇઝ 3ની અંદર લખ્યું છે કે નીચે જણાવેલા ભાવ કવિતાની કઈ પંક્તિમાં સમાયેલો છે એ લખો. એટલે આપણે જે કાવ્ય ભણ્યા એની અંદર આને રિલેટેડ કઈ પંક્તિ છે તે આપણે જોવાની છે. તો પહેલુંવાળું આપણું જે પ્રશ્ન છે તેનું ઉત્તર છે, પહેલું છે કે નદીના પાણીમાં ભેદ નથી, તો નદીના કલકલમાં વહેતું પાણી એક જ છે. બીજો છે, આપણે ગુજરાતી, બંગાળી, મરાઠી, પંજાબી વગેરે ભિન્ન ભાષાઓ બોલીએ છીએ, પણ આપણા દરેકની ભાવના એક છે. તો એનો આન્સર આવશે, અલગ અલગ ભાષા પણ વાણી બધાની એક જ છે. થર્ડ ક્વેશ્ચન છે, દરેકના ધર્મ ભલે જુદા છે, પરંતુ દરેકના લોહીનો રંગ લાલ છે, હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ દરેકનું લોહી એક જ છે. હવે જોઈશું આપણે એક્સરસાઇઝ 4. આપણે એક્સરસાઇઝ 4 જોઈએ તો એક્સરસાઇઝ 4માં છે કે નીચેના સ્વર વાંચો અને યોગ્ય ક્રમમાં ગોઠવો. એટલે યોગ્ય એટલે આપણે આ જે સ્વર છે ને, અ આ ઈ ઉ ઋ એ ઐ ઓ ઔ, એ પ્રમાણે આપણે આ બધા શબ્દો આપણને મિક્સ કરીને આપ્યા છે, પણ આપણે એને સ્વર પ્રમાણે શરૂઆત કરવાની છે અને એ રીતે આપણે એને લખવાના છે. તો આપણે જોઈએ કે એને કેવી રીતે લખવાના છે એ હું તમને બતાવું. અરે પહેલો આવશે અલગ, આગળ ઇલમ, ઈસાઈ ઉપર, ઉપ ઉલટ, રિષભ એક,
ऐक्य ओड अने औरस बराबर आपणे ए रीते गोठव्या छे। अने मैं पहेलो शब्द छे ने ए लाल पण कर्यो छे एटले जो तमे वाँचो तो अ आ ई ई ए रीते पण तमने समझाई जशे। तो आपणी एक्सरसाइज चार थई पछी छे आपणी एक्सरसाइज पांच। आपणी एक्सरसाइज पांच छे जे वात वर्णनी अहींया संधि विच्छेद करेलो छे तो वाँचो अने समझो अने लखो। तो आ एक्सरसाइज तमारे जे छे एवी बैठथी ज उतारी लेवानी छे टेक्स्टबुकमांथी अने आ जे नीचे जे छे ए पण तमारे लखी लेवानुं छे। तो हूँ तमने समझाऊँ क वत्ता अ क क वत्ता आ का काज क वत्ता आ वत्ता ज वत्ता अ अलग अ वत्ता ल वत्ता अ वत्ता ग वत्ता अ अलग एक ए वत्ता क वत्ता अ एक छाया छ वत्ता आ वत्ता य वत्ता आ छाया। तो अहीं जे नोट मारी छे पण लखजो स्वर अ आ ई ई आ जे लख्युं छे पाड़ी एने जुदा पाड़ी शकाय नहीं। व्यंजन स्वरनी मददथी बने छे माटे जुदा पाड़ी शकाय। आपणे ज्यारे भाषानी शरूआत करी त्यारे मैं तमने ए समजाव्युं। हवे करीशुं आपणे एक्सरसाइज नंबर सिक्स। आपणी एक्सरसाइज सिक्स छे शब्दना अंतिम वर्णने रंगीन वर्णने जुओ अने लखो। तो ए एक्सरसाइज मैं अहीं लखेली छे। पहेलुं छे पाणी અણ તો એના એવી જ રીતે આપણે અહીંયા રાણી વાણી શાણી ટશ તો આપણે તેરસ બારસ અને અગિયારસ એવા શબ્દો લખ્યા છે। ત્યાર પછી છે આપણી એક્સરસાઇઝ સેવન જે આપણે બોર્ડ પર જોઈશું। એક્સરસાઇઝ સેવનમાં લખ્યું છે કે આપણા દેશમાં બોલાતી કોઈ પણ પાંચ ભાષાઓના નામ લખો। तो अपना देश में बोलाती पांच भाषाओं जी अपना देश में बोलाई छे तो ये छे हिंदी गुजराती मराठी बंगाली आसामी। आम तो घनी बधी भाषाओं बोलाय छे तमे लखी शको। त्यार पछी बीजू छे के विदेशी भाषा। तो विदेशी भाषा नुं नाम लख्या छे मैं अंग्रेजी फ्रेंच स्पेनिश रशियन जर्मन भाषा। प्रश्न नंबर आठ छे आपणो के तमारा वर्गमां तमारा मित्रों कई कई भाषा बोले छे पूछो अने बात करो। मैं अहीं लख्युं छे अमारा वर्गना विद्यार्थी मित्रों गुजराती हिंदी मराठी अने बंगाळी भाषा बोले छे। त्यार पछी प्रश्न नंबर नौ छे कि तमारी मातृभाषा सिवाय तमे बीजी कई कई भाषा शीखवा मांगो छो ते लखो। तो अहीं आगळ मैं लख्यो छे आंसर હું મારી માતૃભાષા સિવાય ગુજરાતી સંસ્કૃત મરાઠી બંગાળી વગેરે ભાષા શીખવા માગું છું। વિદ્યાર્થી મિત્રો હવે આપણે એક્ટિવિટી કરવાની છે। આના રિલેટેડ હું તમને એક એક્ટિવિટી આપવાની છું। આ એક્ટિવિટીની અંદર તમારે એક સૂચિ બનાવવાની છે એક લિસ્ટ બનાવવાનું છે। સૌથી પહેલાં તો તમારે આ બધા ક્વેશ્ચન આન્સર સરસ રીતે લખી નાખવાના અને પછી છેલ્લે નોટની અંદર એક્ટિવિટી કરીને તમારે ટાઇટલ લગાવીને લખવાનું છે। આમાં શું લખવાનું છે વિદ્યાર્થીઓ પોતે શીખવા માંગતા હોય એવી ભાષાના એવી એના નામની સૂચિ બનાવશે ભાષાની બરાબર છે। વિદ્યાર્થીઓ પોતે શીખવા માંગતા હોય એવી ભાષાઓના નામની અહીંયા હું સુધારી લઉં છું। સૂચિ બનાવશે એટલે લિસ્ટ બનાવશે બરાબર। હવે આ લિસ્ટ બનાવશો ને એની અંદર તમે ભારત દેશમાં બોલવામાં આવતી ભાષા જે છે એ ભાષાઓના નામ પણ લખશો અને સાથે સાથે જે વિદેશમાં બોલાય છે। કારણ કે કોઈ એવું કહેશે કે મેડમ મને સંસ્કૃત પણ શીખવી છે અને જર્મન લેંગ્વેજ પણ શીખવી છે, મેડમ મને બંગાળી પણ શીખવી છે, મને તમિલ પણ શીખવી છે અને સાથે સાથે મને રશિયન પણ શીખવી છે। તો એવી રીતે તમે દેશમાં જે ભાષા બોલવામાં આવે છે તો દેશી અને વિદેશી બે જે ભાષાઓ તમે શીખવા માંગતા હોય એના તમારે નામ લખી દેવાના, ભલે એક હોય બે હોય પાંચ હોય જેટલી પણ એનું તમારે લિસ્ટ બનાવવાનું છે।
બીજું તમારે કામ કરવાનું છે કે માતૃભૂમિ પર પ્રેમ દર્શાવતું હોય એવું એક ગુજરાતી કાવ્ય તમારે લખવાનું છે. મેં જેવી રીતે તમને હમણાં રોઝા ફિલ્મનું ગીત કહ્યું ને, પણ એવી રીતે તમારે પિક્ચરનું ગીત નથી લખવાનું, પણ તમારે ગુજરાતીની અંદર જેની અંદર માતૃભૂમિની પર પ્રેમ દર્શાવતો હોય એવું એક જે કાવ્ય છે એ તમારે શોધી લાવવું. ભલે એની 5 પંક્તિ હોય તો 5 પંક્તિ પણ તમે લખી શકો છો અને એ રીતે તમારે કરવાનું છે. તો અત્યાર સુધીના આપણા વિડીયોની અંદર 2 વિડીયો મેં કર્યા, એની અંદર તમને પાઠ 1 એની અંદર પૂરું એક્સપ્લેનેશન અને સાથે સાથે પ્રશ્નના ઉત્તર જે છે એ તમે સમજી ચૂક્યા હશો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ પૂરું કર્યું. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે બીજો પાઠ ભણીશું અને સાથે સાથે આપણે થોડું ગ્રામર પણ ચાલુ કરવાના છીએ. તો તમારી ટેક્સ્ટબુકની અંદર જ પાછળ તમે જુઓ તો વ્યાકરણ વિભાગ છે, પેજ નંબર 89. તો એની અંદર તમે જુઓ તો આપણો વ્યાકરણ વિભાગ છે. જોયો તમે? તો આ વ્યાકરણ વિભાગ જે છે એ વ્યાકરણ વિભાગની અંદર આપણું પહેલું છે જાતિ અથવા તો લિંગ. તો એ વ્યાકરણ વિભાગ પણ આપણે ચાલુ કરી દઈએ છીએ. તો એમાં 3 જાતિઓ આપી છે, તેના વિશે હું હવે તમને એક્સપ્લેન કરીશ. પહેલી છે નર જાતિ. નર જાતિ શું છે? નર જાતિ અને એને જેને આપણે પુલ્લિંગના નામથી પણ ઓળખીએ છીએ. બીજી છે નારી જાતિ, જેને આપણે સ્ત્રીલિંગના નામથી પણ ઓળખીએ છીએ. અને ત્રીજી છે નાની અંતર જાતિ. હવે વારાફરતી આ 3 વિશેની સમજ આપું તો નર જાતિ જે શબ્દની આગળ કે પાછળ કેવો કે કેવા શબ્દ મૂકી શકાય તે નામ નર જાતિનું કહેવાય, તેને પુલ્લિંગ પણ કહેવાય છે. દાખલા તરીકે, ઉદાહરણ તરીકે, દેડકો કેવો, માણસ કેવો, છોકરો કેવો, એવી જ રીતે આપણે બીજા પણ ઉદાહરણ આપણે એના આપી શકીએ. કેવો શબ્દ લગાડવાથી આપણને એની જે જાતિ છે એની સમજ મળે છે. બીજો છે નારી જાતિ એટલે કે સ્ત્રીલિંગ, જે શબ્દની આગળ કે પાછળ કેવી શબ્દ મૂકી શકાય એ નામ નારી જાતિનું કહેવાય, તેને સ્ત્રીલિંગ પણ કહેવાય. ઉદાહરણ છે દેડકી કેવી, ગાય કેવી, છોકરી કેવી, પેન કેવી, બારી કેવી, એવા ઉદાહરણ આપણે આપી શકીએ. નાન્યતર જાતિ એટલે કે નપુસકલિંગ, જે શબ્દની આગળ કે પાછળ કેવું શબ્દ મૂકી શકાય તે નામ નાન્યતર જાતિનું કહેવાય, તેને નપુસકલિંગ પણ કહેવાય છે. દાખલા તરીકે દેડકું કેવું, ઘર કેવું, છોકરું કેવું, ગુજરાત કેવું, રહેવા માટે કેવું છે ભાઈ ગુજરાત. તો એવી રીતે આજે આપણે વ્યાકરણ જે ભણ્યા, વધારાના ઉદાહરણ હું તમને પછીના વખતે લખાવીશ. તો તમારે શું કરવાનું છે કે નોટની અંદર જ તમારે વ્યાકરણ વિભાગ લખી દેવાનું અને આ બધું જ આટલું જ તમારે લખી લેવાનું છે. 3 જાતિ લિંગ જે છે આ અને એની વ્યાખ્યા, એટલું તમારે લખી લેવાનું છે. પછીના પીરિયડમાં હું તમને એના ઉદાહરણ સમજાવીશ. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમે અત્યાર સુધી જે મેં તમને પ્રશ્ન ઉત્તર કરાયા અને વ્યાકરણ કરાવ્યું છે એ સરસ રીતે લખી લેજો, નોટબુક સરસ બનાવી લેજો 200 પેજીસની. ત્યાં સુધી ઘરે રહો.